દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથક ખાતે જે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી જેને લઈને ફરીથી આજે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે સવારથી જ મતદાન મથક ખાતે મતદારોની લાઈનો જોવા મળી રહી છે તો પરથમપુર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આપણી સાથે જોડાયા છે મહીસાગર જિલ્લા એ એસપી સાહેબ સાહેબ કયા પ્રકારનો માહોલ હાલ જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ જે રીપોલિંગ છે એમાં અગિયાર તારીખનું રીશેડ્યુલ કરવામાં આવેલું છે તો ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અમે રાખેલો છે જે ચૂંટણીના નોર્મ્સ હોય છે તે પ્રમાણે બધી જ અમે વ્યવસ્થા કરેલી છે સાથે સાથે ગઈકાલે આ રી રીપોલિંગ છે તો બધાને ઉત્સાહ રહે અને પાછું મતદાન કરવા એટલી સંખ્યામાં આવે એનાથી ઉપર વધારે સંખ્યામાં આવે તો તે માટે એક જિલ્લા પૂર્વ જિલ્લાનું તંત્ર તંત્ર તેમજ પોલીસ તંત્ર બધા અમે લોકો સાથે મળીને ગામના વિવિધ ફળિયાઓમાં મુલાકાતો પણ કરેલી છે વિલેજર્સની વિલેજર્સને મતદાન કરવા માટે પણ અમે અપીલ કરેલી છે મત એ લોકોનો પણ ઉત્સાહ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સવારથી બંને લાઇન લાગેલી છે મહિલાઓની તેમજ પુરુષોની અલગ અલગ લાઈન છે અને બધા લોકો બી ઉત્સાહપૂર્વક અને ખૂબ જ તે રીતે ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરતાં જોઈ શકીએ છીએ અને અંદર પણ આપણે મતદાનમાં પૂરેપૂરી ફેસિલિટીઝ રાખેલી છે જે બી મોડલ મતદાન સ્ટેશનમાં હોવી જોઈએ તે બધી આપણે વ્યવસ્થા પણ રાખેલી છે તો મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે અને રસ્તામાં પણ બધી જગ્યાએ બંદોબસ્ત રાખેલો છે કે ક્યાંયથી બી કોઈ બી વસ્તુ અમને સગવડતાની કે જરૂર હોય કે ગમે તે હોય તો પણ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ બધી વસ્તુ યસ મહીસાગર જિલ્લાના પ્રથમપુર બૂથમાં બૂથ કેપ્ચરિંગ મામલે પુનઃ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી જેને લઈને આજે સવારથી જ જે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે પ્રથમપુર મતદાન મથક ખાતે સવારથી જ મતદારોની લાઈન જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે પ્રથમપુર ગામની તો પ્રથમપુર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઓબ્ઝર્વર અહીંયા પહોંચ્યા છે તમામના જે નિગરાની હેઠળ હાલ જે આ મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લાના આ જે પ્રથમપુર ગામ છે તે ગામની અંદર અંદાજિત આજે બારસો જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે હાલ જે મતદાનની પ્રક્રિયા છે તે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન યોજાઈ રહ્યું છે હિરેન પંડ્યા એવી વ્યસ્મિતા અસ્મિતા મહીસાગર

然后咱们。